બાળકો હવે સ્ટાર્ટ કરીશું લેક્ચર નંબર 2 જેની અંદર ડિસ્કસ કરીશું આ વખતે આપણે માલ અને મિલકત અંગેની આમનોતો લખવાની છે તો પહેલી વસ્તુ તમારે એ ક્લિયર કરવી પડે કે ધંધાનો માલ કોને કહેવાય મિલકત કોને કહેવાય એ આપણે ડિસ્કસ કરવાનું છે તમે કહેશો સર પારિભાષિક શબ્દોમાં તમે બહુ વ્યવસ્થિત સમજાવ્યું છે તો બાળકો થોડી હાઇલાઇટ આપીને મેઈન પોઈન્ટ પર આગળ વધીશ તો સૌથી પહેલા શરૂઆત કરીએ તો પહેલો પોઈન્ટ થી આની અંદર લખવાનું તો દરેકમાં શરૂઆતમાં આવશે કેમ કે મેઈન વ્યવહારો આવશે એટલે બહુ અગત્યનું છે તમારે ડિટેલમાં સમજવું જ પડશે તો શરૂઆત કરીએ સૌથી પહેલો પોઈન્ટ જે તમારા સ્ક્રીન પર હવે આવતો હશે તો પહેલા પોઈન્ટમાં લખીશું માલ અંગેના વ્યવહારો માલ અંગેના વ્યવહારોમાં શું આવશે ધંધાકીય પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ માલની ખરીદી વેચાણ કરીને નફો કમાવાનો છે પહેલો પોઈન્ટ ખબર છે વેપારી જે ચીજ વસ્તુનો વેપાર કરતો હશે તે વસ્તુમાં ધંધાનો માલ કહેવામાં આવે છે દાખલા તરીકે કાપડનો વેપારી કાપડ વેચે તો એના માટે શું કહેવાશે એ માલ કહેવાશે આગળ જઈએ બાળકો હવે બહુ અગત્યનો શબ્દ છે જેના માટે મારે ખાસ સમજાવવાનું છે ખરીદી વાળો પેરેગ્રાફ બીજા નંબરનો પેરેગ્રાફ તમને દેખાઈ રહ્યો છે તો એની વાત કરું છું તમે કહેશો જ્યારે વેપારી માલ ખરીદે ત્યારે માલ ધંધામાં આવે છે હવે માલ મિલકત ખાતાનો નિયમ તમને શું કહે છે માલ આવે તો ઉધાર જાય તો જમા તો દર વખતે બાળકો હવે માલ ખાતે આપણે નહીં લખીએ આવે તો ઉધાર માલ ખાતે ધંધા માટે તમે ખરીદો છો માલ ખરીદો છો તો ખરીદ ખાતે ઉધાર થશે કોના ખાતે ઉધાર થશે ખરીદ ખાતે બસ હવે આ શબ્દની વાત કરવાની છે એટલે પહેલો પોઈન્ટ તમે લખશો તેથી આ હવે અહીંથી લખવાનો છે જ્યારથી લઈને ચાલુ કરવાનું છે અને હું કહું ત્યાં સુધી તેથી આવે તે ઉધારના નિયમ થી માલ ખાતું ઉધાર થાય છે ધંધામાં રોજ બરોજ માલની ખરીદી થતી હોવાથી માલ ખાતાને બદલે ખરીદ ખાતું ઉધારવામાં આવે છે ક્લિયર છે બાળકો ખરીદ ખાતું ઉધારવામાં આવશે આ આપણો પહેલો પોઈન્ટ હતો હવે આગળ જઈએ ખરીદેલો માલ નુકસાની વાળો હોય નમૂના મુજબ ના હોય હલકી ગુણવત્તા વાળો હોય તો આવો માલ વેપારી પાસેથી ખરીદવો હોય તેને માલ પરત કરવામાં આવે છે ઘણી વાર કેવું હોય કે આપણે જે માલ ખરીદ્યો ને એ બાળકો કોઈ કારણસર આપણને ના અનુકૂળ આવે અથવા તો એની સાઇઝ ખોટી આવી ગઈ અથવા તો એનો એમ કહેવાય કે તમે જે કીધું હતું સર એ કલર જ નથી આ બધા કારણોથી શું થાય કે આપણે એમ કહીએ કે સર હવે માલ પાછો મોકલી દેવો છે તો ધંધામાંથી માલ જાય છે કયો માલ જાય છે તો તમે કીધું કે સર ખરીદેલો માલ હતો ને એ માલ મોકલીએ છીએ કેમ કે આપણને આ ગમ્યો નથી તો ખરીદ પરત કહેવાય ખરીદ પરત કહેવાય તો આ બીજો પોઈન્ટ અગત્યનો ખરીદ પરત એટલે શું થાય બાળકો આવે તો ઉધાર જાય તો જમા તો ખરીદ પરતથી એ જમા થશે ક્લિયર છે બાળકો તો હવે એની અંદર જો વાંચીએ આ બીજો પોઈન્ટ કરીને લખવાનો છે બાળકો તમારામાં ક્યારેય ખરીદેલો માલ નુકસાની વાળો હોય નમૂના વાળો ના હોય હલકી ગુણવત્તા વાળો હોય તેવા માલને વેપારી પાસેથી ખરીદ્યો હોય તે માલ પરત કરવામાં આવે છે તેને ખરીદ પરત કહેવામાં આવે છે હવે એ જ બીજો પોઈન્ટ ની અંદર આગળ જઈશું ત્રીજા પોઈન્ટમાં લખીશું આવા સંજોગોમાં માલ ધંધામાંથી જાય છે તેથી જાય તે જમાના નિયમ મુજબ માલ ખાતું જમા કરવામાં આવે છે હવે જે જમા કરવામાં આવે છે હિસાબી ચોપડામાં ધંધામાં માલ પરત ખાતું જમા કરવામાં આવે છે માલ ખાતું નહીં લખીએ શું લખીશું માલ પરત ખાતું બે કન્સેપ્ટ સમજાય અત્યાર સુધી તમે કહેશો સર તમે ખરીદીનો એક પોઈન્ટ સમજાયો બીજો સમજાયો ખરીદ પરતનો પોઈન્ટને સરસ રીતે નોટબુકમાં લખજો બાળકો બહુ જ હેલ્પફુલ થશે આ બધા આગળ આમનો જ ને આવડશે ને તો કોન્ફિડન્સ લેવલ એક ઉપર આવી જશે કેમ કે આ ચેપ્ટર તમારો હાડ ને પ્રાણ છે આગળ અકાઉન્ટ્સ માટે જેટલું સરસ રીતે દિલથી વધારે મહેનત કરશો એટલો તમને ફાયદો થશે સરસ રીતે નોટબુકમાં લખજો આગળ જઈએ બાળકો હવે વેચાણની વાત કરીએ તો જ્યારે વેપારી માલનું વેચાણ કરે ત્યારે ધંધામાંથી માલ જાય છે તેથી જાય તે જમાના નિયમ મુજબ માલ ખાતું જમા થાય છે પરંતુ હવે નિયમિત માલનું વેચાણ થતું હોવાથી માલ ખાતાને બદલે ધંધામાં હવે વેચાણ ખાતું લખવામાં આવે છે તમે જ્યારે પણ કોઈ ગ્રાહક અથવા તો તમે એમ કહેશો કે કસ્ટમરને વેચશો બાળકો તો ધંધામાંથી માલ જાય તો વેચાણ ખાતું ઓલવેઝ શું થાય બાળકો તો તમે કહેશો કે સર વેચાણ ખાતું ઓલવેઝ જમા થાય શું થાય બાળકો વેચાણ ખાતું જમા થાય તે જ રીતે તમે કહેશો કે સર આપણને ઘણી વખત કેવું થાય કે એ કસ્ટમરને માલ અનુકૂળ ના આવે અથવા તો ડિફેક્ટિવ હોય અથવા તો સાઇઝ ખોટી આવી ગઈ હોય ગુણવત્તામાં કોઈ કચાશ રહી ગઈ હોય તો એ આપણને માલ પાછો મોકલે આપણને પાછો મોકલે એટલે ધંધામાં માલ આવે છે પણ કયો માલ આવે છે તો તમે કહેશો સર વેચેલો માલ પાછો આવે છે તો એને વેચાણ પરત કહેવાય તો વેચાણ પરત ઉધાર થશે કયા લોજિક મુજબ તો આવે તો ઉધાર એના ખાતે તો બાળકો હવે એની વાત કરીએ છીએ આ તમારો બીજો પોઈન્ટ જે પત્યો પહેલે કે વેચાણ પરતનો બીજો પોઈન્ટ આમ ખરીદીનો લખ્યો પછી ખરીદ પરતનો લખ્યો પછી એના પછી ખરીદ પરતનો લખ્યો એના પછી વેચાણ અને વેચાણ પરતની વાત કરીએ છીએ તો હવે એની અંદર આગળ જઈએ તો વેપારી વેચેલ માલ નુકસાની વાળો નમૂના પ્રમાણે ના હોય હલકી ગુણવત્તા હોય ત્યારે ગ્રાહકો વેપારીને માલ પરત કરે છે તેને માલ પરત કહેવામાં આવે છે માલ પરત આવે ત્યારે તે ઉધારના નિયમથી માલ ખાતું ઉધાર થાય છે તેને અલગ દર્શાવવા માલ પરત ખાતે ઉધાર કરવામાં આવે છે કોના ખાતે ઉધાર કરવામાં આવે છે માલ પરત વેચાણ માલ પરત તરીકે ઉધારવામાં આવે છે ધ્યાન રાખજો
આમાં જેવી રીતે ધ્યાન રાખવાનું છે, આવા દરેક સંજોગોમાં માલ ખાતાને વિશિષ્ટ નામ અપાય છે, ખરીદ ખાતું, વેચાણ ખાતું, ખરીદ પરત અને વેચાણ પરત। બાળકો આ પોઈન્ટ સમજવો ખૂબ જ અગત્યનો છે, શાંતિથી સમજી લેજો। ખરીદી, ખરીદ પરત, વેચાણ, વેચાણ પરત, ક્લિયર? કેમ કે પછી દાખલાઓમાં આગળ આવતું જશે કે પછી ગુડ્સ એટલે કે તમારો માલ જે આવશે એ અધર ધેન વેચાણ એટલે કે એના સિવાયમાં વેચાણ થતું હોય, વેચાણ સિવાય માલ ધંધામાંથી જતો હોય તો એની આમ નોંધ। પછી તમે કહેશો સર વેપારી વટાવો, પછી એ બધું રોકડ વટાવો, ઘણું ડિટેલમાં આવશે એટલે ધ્યાનથી સમજો। તો બાળકો આ પોઈન્ટ ક્લિયર કરીએ, આ પોઈન્ટ તમારો ક્લિયર થતાની સાથે જ હવે આપણે આગળ જઈએ। તો હવે પોઈન્ટ છે, તો હવે પોઈન્ટ ડિસ્કસ કરીએ છીએ મિલકત અંગેના વ્યવહારો। તો મિલકત અંગેના વ્યવહારો બાળકો તમે ધ્યાનથી જોશો, ધંધો શરૂ કરવા માટે અહીંયા તમને સામે આવી રહ્યું હશે। તો ધંધો શરૂ કરવા માટે તમે કહેશો કે સર ધંધાના વિસ્તરણ માટે ભંડોળની વ્યવસ્થા કરવામાં આવે છે, આ ભંડોળનું મિલકતમાં રોકાણ કરવામાં આવે છે। ક્યાં રોકાણ કરવામાં આવે છે? મિલકતમાં, એટલે કે મિલકતો ખરીદવામાં આવે છે। જુદા જુદા પ્રકારની મિલકતો આપણે અભ્યાસ કરી ગયા છે, એનો ઉધાર નિયમો આપણને ક્લિયર છે, જેમાં લખશો મિલકતોમાં જમીન, મકાન, પ્લાન્ટ, યન્નો, ફર્નિચર, પેટર્ન, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે। ક્લિયર છે? આ પેરેગ્રાફમાંથી કશું લખવાનું નથી, હવે જે છે ઇમ્પોર્ટન્ટ લખવાનું છે। મિલકતની ખરીદી વખતે ચૂકવવા પડતા ખર્ચા કે દસ્તાવેજ ખર્ચ કે વકીલ ફી, સ્ટેમ્પ ડ્યુટી વગેરે ખર્ચા મૂડી ખર્ચા જે તે મિલકતની કિંમતમાં ઉમેરવામાં આવે છે। ધ્યાન રાખજો, જે તે મિલકતમાં ઉમેરવામાં આવે છે। આગળ જઈએ, જ્યારે ધંધામાં મિલકત ખરીદવામાં આવે છે તે તો નિયમ એટલે કે માલ મિલકત ખાતાના નિયમ મુજબ શું કરવાનું આવે બાળકો? મિલકત આવે તો ઉધાર, એટલે કે મિલકત ખાતે ઉધાર કરવામાં આવે છે, અને મિલકત ધંધામાંથી જાય તો મિલકત ખાતે જમા કરવામાં આવે છે। વર ખાસ ધ્યાન રાખજો, મિલકત ખાતે અહીંયા હું ફરી એની નોંધ કરીને લખાવું છું, આટલે સુધી પોઝ કરીને તમારો છેલ્લો પેરેગ્રાફ તો લખવાનો જ છે, છેલ્લો પેરેગ્રાફ પતે પછી હું આગળની વાત કરું છું, એના પછી તમે લખશો મિલકત ખરીદી વખતે મિલકત ખાતે ઉધાર, મિલકત ખાતે ઉધાર થશે, અને મિલકત વેચતી વખતે મિલકત ખાતે જમા થશે। જ્યારે માલ ખરીદો, માલ ખરીદીએ તો તમે કહેશો સર ખરીદ ખાતે લખાય, ખરીદ ખાતે ઉધાર, માલ વેચો તો તમે કહેશો સર વેચાણ ખાતે જમા થશે। બસ આ પોઈન્ટ યાદ રાખજો બાળકો, મિલકતમાં મિલકતનું નામ લખવું પડે, વેચાણમાં વેચાણનું નામ લખવું પડે। પોઝ કરો, વ્યવસ્થિત આ બધું લખી કાઢો, મેં ખાસું લખાવ્યું, તમારું એક પેજ જેવું ભરાઈ જશે, વ્યવસ્થિત નોટબુકમાં લખવાનો આગ્રહ રાખવાનો છે બાળકો। હવે જઈશું આપણે દાખલા તરફ। તો બાળકો શરૂઆત કરીએ છે, ગોકુલ ટ્રેડર્સના નીચેના વ્યવહારોની આમનોદ કરવાની વાતો કરે છે બાળકો આપણી જોડે। તો તમે કહેશો સર બહુ સિમ્પલ છે, પહેલા ગોકુલ ટ્રેડર્સની જો આપણે વાત થઈ તો અહીંયા લખીશું ગોકુલ ટ્રેડરના ચોપડે આમનોદ। તમે કહેશો સર આ તો ક્લિયર થઈ ગયું, હવે છેલ્લો વ્યવહારની શરૂઆત કરીએ। તો પહેલો વ્યવહાર શું કહે છે બાળકો? રૂપિયા 10,000 રોકડા, 10,000 નો માલ સ્ટોક અને 5,000 નું ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો। તો તમે કહેશો સર આ તો મૂડીની વાત કરે છે, જે જે લાયા એ બધું લખતા જઈએ બાળકો। પહેલું શું લાયા છે? તમે કહેશો રૂપિયા 10,000 રોકડ, મિલકતો આવે છે રોકડ ખાતે, ઉધાર કેટલા છે? 10,000, 10,000 ને 5,000 છે, 10,000। પછી તમે કહેશો સર આગળ છે માલ સ્ટોક, માલ સ્ટોક ખાતે લખીશું 10,000। પછી કહેશો સર 5,000 જે છે એ કોના ખાતે લઈને આવ્યા છે? ફર્નિચર કેટલા લગાશે બાળકો? 5,000 તે કોના ખાતે? મૂડી ખાતે। કોના ખાતે બાળકો? મૂડી ખાતે। તો તમે કહેશો સર મૂડી ખાતે હવે આની અંદર કેટલા આવશે? તો ટોટલ 25,000 આવી જશે। કેટલા આવશે? 25,000 બાળકો। બાબત જે તમે લખશો હું બોલું છું, ધંધામાં રોકડ, માલ સ્ટોક, ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો તેના બાળકો આ વ્યવહાર કેવા છે કે જે તમે વ્યવહારમાં આપેલું છે એને જ તમારે આમનોદ સ્વરૂપમાં લખવાનું છે। તો આગળ જઈએ બાળકો, બીજો જોઈએ મથુરા ટ્રેડર પાસેથી 5,000 નો માલ ખરીદ્યો। હવે તમને એ તો ખબર છે ખરીદ ખાતું તો ઉધાર થશે, માલ શબ્દ આપ્યો છે એટલે, પરંતુ આ વ્યવહાર ઉધાર વ્યવહાર છે કે રોકડ વ્યવહાર છે? તો તમે કહેશો સર ઉધાર વ્યવહાર, વ્યક્તિનું નામ આપ્યું છે અને રોકડ શબ્દનો ઉલ્લેખ નથી। તો તમે કહેશો સર આ છે આપણો ત્રીજો, તો તેમાં લખીશું ત્રીજામાં ખરીદ ખાતે ઉધાર, તે મથુરા ટ્રેડર્સ ખાતે। આની અંદર તમે લખશો કેટલા રૂપિયા? તો તમે કહેશો સર રૂપિયા આવશે
5000। બાળકો ખાસ સમજો, ઉધાર વ્યવહાર છે વ્યક્તિના નિયમ મુજબ, લાભ લેનાર ખાતે ઉધાર, તે લાભ આપનાર ખાતે। મથુરા ટ્રેડર્સ લાભ આપનાર કહેવાય, કેમ કે એને ઉધારમાં આપણને માલ વેચ્યો છે એ ધ્યાન રાખવાનું છે। સ્ટેપ બાય સ્ટેપ એટલે લખાવું છું, સમજાવું છું કે ક્લિયર થાય, કે એક સાથે જો આ દાખલાની અંદર વેપારી વટાવે નાખી દઉં, રોકડ વટાવે નાખી દઉં, મિલકતે નાખી દઉં એવું નથી કરતો, એક એક સ્ટેપ ચઢાવું છું જેથી તમને યાદ રહે કે એક એક સ્ટેપ। પહેલા મૂડીના ઉપર લખ્યા, પછી માલ મિલકત અંગેના લખ્યા, પછી તમે કહેશો કે સર એના પછી તમે રોકડ વટાવો, પછી તમે કહેશો કે સર ગુડ્સ ગીવન ઇન અધર વે, એટલે કે વેચાણ સિવાય જ્યારે તમારો માલ ધંધામાંથી જાય, એક એક સ્ટેપ કરાવું છું કે ચાવું તો એક સાથે કરો પણ તમે વ્યવસ્થિત લખજો। બસ હું તમારી જોડે આ કહું છું કે એક એક પોઈન્ટ ના ખબર પડે તો પોઝ કરો, કોમેન્ટ કરો, પૂછો, ખાસ વસ્તુ કરો તો જેથી તમને ક્લિયર થાય। કેમ કે મારું એવી ઈચ્છા છે કે આમનો જ જ્યારે પહેલું સ્ટેપ તમને સરસ આવડે ને બાળકો, તો આગળ તમને ઘણું આવડશે, એ વસ્તુ પર ખાસ ફોકસ કરજો બાળકો। આગળ જઈએ, રોકડેથી માલ વેચો, 4000 વ્યવહાર છે ચોથો। તો તમે કહેશો કે સર વેચો ને, તો વેચાણ ખાતે તો આપણને ક્લિયર જ છે, વેચાણ ખાતે તો જમા થશે। વ્યવહાર છે રોકડ, એ કેવી રીતે ખબર પડી? શબ્દ રોકડ શબ્દનો ઉલ્લેખ છે તો રોકડ ધંધામાં આવે તો તમે કહેશો સર રોકડ ખાતે ઉધાર કેટલા થશે? 4000। તો અહીંયા લખી કાઢો 4000 અને અહીંયા લખી કાઢો 4000। આ તો તમારો વ્યવહાર નંબર 4। આગળ જઈએ, ઋષિકેશ પાસેથી 8000 માલ ખરીદી અડધા નાણાં રોકડે ચૂકવ્યા। ખરીદેલો વ્યવહાર છે, અડધો અંશત રોકડ કહેવાય, અડધો રોકડ અને અડધો ઉધાર વ્યવહાર। તો તમે કહેશો સર બહુ ટેન્શનની વાત નથી, ખરીદ્યો છે, જે કેસ છે એની વાત કરીએ હવે આપણે। તો એની અંદર આપણને ખરીદીની વાત છે, તો ખરીદી ખાતે ઉધાર, તે તમે કહેશો સર આમ રોકડ જેટલા આપણે પેમેન્ટ કર્યા એ લખીશું, અને જે ઋષિકેશ છે એના ખાતે શું કરીશું બાળકો? અડધા રૂપિયા જમા રાખીશું, કેમ કે લાભ આપનાર છે, અડધો વ્યવહાર રોકડ ને અડધો વ્યવહાર તમે કહેશો કે રોકડ અને અડધો ઉધાર વ્યવહાર છે। 8000 છે બાળકો, તો એની વાત કરીએ તો અહીંયા લખીશું 8000, 4000 અને 4000। જેની વાત કરીએ તો અહીંયા તમે કહેશો સર આ વ્યવહાર પણ પૂરો, આની અંદર ખાસ ખ્યાલ રાખજો, ખરીદ ખાતું ઉધાર કર્યું છે, રોકડ જાય છે ધંધામાંથી, રોકડ જાય તો જમા, અને આની અંદર ઋષિકેશને 18 રૂપિયા આપવાના બાકી છે, ઉધાર વ્યવહાર છે એટલે એનું નામ આવ્યું। જો પૂરો વ્યવહાર રોકડ હોત તો રોકડ લખી કાઢ્યો, જો પૂરો વ્યવહાર વ્યક્તિનું હોત તો વ્યક્તિનું નામ લખી કાઢ્યું હોત। ક્લિયર બાળકો? ઋષિકેશ સાથે તમે કહેશો સર ક્લિયર। 9માનો પોઈન્ટ વાત કરીએ, આરું દરેક વખતે આ પોઈન્ટ વચ્ચે આવી જાય છે, જે મારો ત્રીજો લેક્ચર છે પણ એ હવે આપણે થોડુંક ડિસ્કસ કરીએ। વડાપ્રધાન રાહત ફંડમાં 600 માલ આપ્યો, બાળકો આને છે ને ટીક કરજો, શું કરજો? આવી રીતે ટીક કરી દેજો એટલે તમને ક્લિયર રહે। અત્યારના હું સમજાવું છું, પછી આપણે આગળ જઈએ। રાહત ફંડમાં આપ્યો છે તો તમે જે આ કર્યું ને એ ધર્માદા કહેવાય, શું કહેવાય બાળકો? ધર્માદા એટલે કે તમે સમાજ સેવાનું કામ કર્યું, તો તમે કહેશો કે સર ધર્માદા એ ધંધા માટે તો ખર્ચ છે, શું છે? ધર્માદા ધંધા માટે ખર્ચ છે એટલે ધર્માદા ખાતે તો ઉધાર થશે, અને આમાં ખરીદ ખાતું જમા થશે। કેમ જમા થશે? તો બાળકો એનો લોજિક હું તમને પછી નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ, એટલે તો આ મેં એસ્ટ્રેક્ટ કરાયું છે કે જે પછીના પોઈન્ટમાં કન્ડિશન એપ્લાય વાળો પોઈન્ટ છે, તમને આમનો જ ક્લિયર હોવી જોઈએ એટલે મેં લખી કાઢી, પણ ખાસ લખીશું 600 રૂપિયા જેના ખાસ છે બાબતજીમાં લખશો, રૂપિયા 600 માલ રાહત ફંડમાં આપ્યો તેના। ક્લિયર બાળકો? આગળ જઈએ 9 પતે પછી તમે કહેશો સર દુકાન માટે ઇલેક્ટ્રોનિક ટોલ મશીન ખરીદ્યું, અહીંથી હવે મિલકતોની શરૂઆત થઈ। તો તમે કહેશો કે સર આ ટોલ મશીન શું હોય? તો ત્રાજવા જે કહેવાય ને બાળકો, એનો આપણે આ વાત થઈ રહી છે। તો ત્રાજવા તમે જ્યારે પણ ખરીદો તો તમારે એક યાદ રાખવાનું છે, શબ્દ ત્રાજવા નહીં લખી શકો, ઇલેક્ટ્રોનિક મશીન નહીં લખી શકો, પણ વર્ડ લખાશે ડેડ સ્ટોક। શું લખાશે? ડેડ સ્ટોક। તો તમે આ ધ્યાન રાખજો, જો ત્રાજવા લખીને આવશો તો સરસ મજાનો ગોળ લાડવો મળશે, લાડવો ના જોઈતો હોય તો આ યાદ રાખજો બાળકો, કે જ્યારે પણ લાડવા ના લેવા હોય ત્રાજવાની જગ્યાએ શું લખવાનું? તમે કહેશો કે સર ડેડ સ્ટોક લખવાનું છે। ધંધામાં મિલકત આવે છે, મિલકત આવે એટલે મેં મિલકતનું નામ લખ્યું છે બાળકો, અહીંયા તો તમને કદાચ ફોટો આવતો હશે પણ મિલકતનું નામ આવશે, તો મિલકતનું નામ જે છે એ તમે કહેશો કે સર મિલકતનું નામ તો કહીએ પણ ત્રાજવા કેટલાના લીધા? 450ના લીધા છે, ઓહો 450ના લીધા છે, અને તે કીધું કે સર આની અંદર નામ કે વ્યક્તિનું કશું જ નથી, તો આ વ્યવહાર રોકડ હશે, ધંધામાંથી રોકડ જાય છે, તો લખીશું રોકડ ખાતે જમા। આગળ જઈએ બાળકો, તો એના પછી આ થયું 10મો વ્યવહાર, 10માં પછી તમે કહેશો 15મો, 1500 બાળકો આ બહુ જ આપણને ગમતો વ્યવહાર છે, એ પહેલાં અહીંયા પોઝ કરો અને વ્યવસ્થિત લખી કાઢો, હું આ થોડુંક ભૂસી કાઢીશ પછી આપણે આગળ જઈએ। શું લખ્યું છે બાળકો 15મો વ્યવહાર? શ્રી બરસાના પ્રાઇવેટ લિમિટેડના શેર નંગ 10, એટલે કે નંગ જે છે 100ના દરના 30ના ભાવે ખરીદ્યા,
આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. ક્યાં કર્યું છે બાળકો? એક કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. તો ઇન્વેસ્ટમેન્ટ જે કરવામાં આવ્યું છે બાળકો, એ તમે કહેવામાં આવ્યું છે 100 નંગ છે, 30 નો ભાવ છે, અને દલાલી લેખે કેટલા ચૂકવ્યા છે? 2% ચૂકવ્યા છે. તો તમે કહેશો કે સર સૌથી પહેલા જે શરૂઆત કરીએ તો આપણે લખવું પડશે 15મો વ્યવહાર. બાળકો ડિટેલમાં પહેલા લખતા જઈએ, કેમ કે જ્યારે પણ તમે રોકાણો કરો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ધંધામાં રોકડ આવે કે જાય. તો તમે કહેશો કે સર રોકડ જાય, પણ આ બેંકથી વ્યવહાર છે એટલે બેંક ખાતું જાય ઓછું થાય. તો સૌથી પહેલા થવું શું આવે છે? તો તમે કહેશો કે સર બરસાના, નામ થોડુંક અલગ આપવું જોઈતું હતું, થોડુંક ઇઝી રહે એટલે તમને સમજવામાં, ટાટા કંપની કે એવું આપો તો ઇઝી રહે, પણ એની કે બહુ ફરક નહીં પડે બાળકો, તમે બહુ જલ્દી સમજી જશો કેમ કે એમાં કોઈ જ વાંધો નથી. ખાલી તમારે એક શબ્દનો ઉલ્લેખ કરવો પડે, પ્રાઇવેટ લિમિટેડ તો બરાબર છે, રોકાણ ખાતે, રોકાણ શેરના રોકાણ ખાતે, એટલે શું થાય શબ્દ પરફેક્ટ આવે, તે બેંક ખાતે. કેટલા ખાતે? બેંક ખાતે. તમે કહેશો કે સર કેટલા લખવાના? તો બહુ જ સિમ્પલ છે બાળકો, કેટલા લખવાના? તમે કહેશો કે સર 100 નંગ લીધા છે, 1 શેરનો ભાવ છે 30, એટલે 3000, અને દલાલીના 2% આપવાના છે, એટલે 3000ના 2% કરશો બાળકો તો 60 થશે, એટલે 30-60 થશે. આ દલાલી છે, તો તમે કહેશો કે સર 3060, અને એની સાથે તમારો આ વ્યવહાર પતી જશે. આ જે 3060 જે છે એ આની અંદર જોઈએ તો 15મો વ્યવહાર થયો. તો 15 આની અંદર જુઓ તો સૌથી પહેલાં આની અંદર 15 લખી કાઢ્યું. 15 લખતાની સાથે તમારો આ વ્યવહાર પૂરો, બાળકો પોઝ કરો અને લખી કાઢો, હું થોડુંક ભૂસી કાઢું છું બાળકો. એના પછી આગળ જઈએ તો આપણને જે છે 18માં લખ્યું છે કે કેદારનાથે રૂપિયા 4000નો માલ વેચ્યો. કેદારનાથને આપણે વેચ્યો છે, ઉધાર વ્યવહાર કે રોકડ વ્યવહાર? તો તમે કહેશો કે સર નામ આપ્યું છે, રોકડનો કોઈ ઉલ્લેખ નથી, તો ઉધાર વ્યવહાર કહેવાશે. વેચ્યો છે તો વેચાણ ખાતું શું થશે બાળકો? જમા થશે. તમે કહેશો કે સર લખો 18, શું લખીશું? લાભ લેનાર કોણ છે? કેદારનાથ ખાતે ઉધાર. કેદારનાથ ખાતે ઉધાર, તે શું લખશો બાળકો? તો તમે કહેશો કે સર વેચાણ ખાતે. વેચાણ ખાતે કેટલા રૂપિયા લખશો? તો તમે કહેશો કે સર જે લખવાના છે 400 છે કે 4000 છે? તમે કહેશો કે સર 4000 છે. તમારે એક સારું છે, સ્ક્રીન પર સરસ મજાનું આવી રહ્યું છે, તમારે જોવામાં બહુ ઇઝી પડે, અહીંયા થોડુંક અઘરું પડે કેમ કે બુક ભારે ભારે ઉચકવાની. ચલો એ બધી વાત જવા દઈએ, આગળ જઈએ. 25, અંગત વપરાશ માટે 500નો માલ ઉપાડ તરીકે લઈ ગયા. ઉપાડ તરીકે નથી કીધું, લઈ ગયા એવું કીધું છે. તો ધંધામાંથી સમજો કે સમજવાનો એ પોઈન્ટ છે, ધંધામાંથી તમે કંઈ પણ લઈ જાઓ બાળકો, તો લઈ જાઓ તો શું કહેવાય એ આપણે, તમે કહેશો કે સર એ ઉપાડ કહેવાય. અને કોણ લઈ ગયું? તો ઉપાડ એટલે કે ધંધાનો માલિક પોતે લઈ ગયો છે. તો ઉપાડ ખાતે, અને ખાસ એ સ્ટ્રીક કરજો, ખરીદ ખાતું અહીંયા પાછું જમા લખીશ. ધંધામાં બીજી રીતે માલ જાય છે, વેચાણ સિવાય માલ જાય છે એની વાત છે. તમે કહેશો કે સર કેટલા રૂપિયાનો લઈ ગયા? તો તમે કહેશો કે સર અંગત વપરાશ માટે તમે 500નો માલ લઈ ગયા છો. 500નો માલ લઈ ગયા તો અહીંયા આપણે લખીશું 500, અને અહીંયા લખીશું 500. હા, તો તમારો 25મો વ્યવહાર ઉપાડ એ ઓલવેઝ ઉધાર થશે, હવે એ લોજિક તમને ક્લિયર છે? ના ક્લિયર હોય તો આગળની વિડીયો જોઈ લો એક વખત, તો ક્લિયર થઈ જશે. આગળ જઈએ, બંસીદર ફર્નિચર માર્ટમાંથી 3000 ફર્નિચર ખરીદ્યું. બાળકો લખ્યું છે ચોખ્ખો શબ્દમાં કે ફર્નિચર ખરીદ્યું, ફર્નિચર એ આપણી મિલકત કહેવાય. તમે કહેશો કે સર આ છે 28મો વ્યવહાર, તો 28માં લખીશું ફર્નિચર ખાતે ઉધાર. ફર્નિચર ખાતે ઉધાર, તો બાળકો જમા કોને કરશો? તમે કહેશો કે સર આ વખતે બંસીદર ફર્નિચર છે ને આ ઉધાર વ્યવહાર છે, આની અંદર પૈસાનું પેમેન્ટ થયું નથી, તો લખશો બંસીદર ખાતે. બંસીદરના પહેલે લખવું પડે, બંસીદર ફર્નિચર માર્ટ ખાતે. કેટલા લખીશું બાળકો? કેટલાનું ફર્નિચર લીધું? તો તમે કહેશો કે સર ફર્નિચર છે 3000નું, જે અહીંયા લખી કાઢશો 3000. બાળકો આના પછીનું જે આવે છે ને એ મોસ્ટ આઈએમપી છે. આ વ્યવહાર મને બહુ જ ગમે છે, કેમ કે આમાં આવા ટેક્સ્ટબુકમાં બહુ જ ઓછા વ્યવહાર છે, તમારી એક્ઝામમાં બહુ બધા હશે. ઇન ધ સેન્સ આવો 5 વ્યવહાર, એમાંથી એક વ્યવહાર આ પૂછાશે ને ગૂગલી હોય એટલે તમે દીબાઈ જશો, જો ધ્યાન નહીં આપો તો. જેને આ વ્યવસ્થિત વિડીયો જોતું હશે, સિરિયસલી જોતું હશે, એના માટે તો આ બહુ જ ઇઝી ને મજા આવે એવું હશે. તો સૌથી પહેલાં તમે કહેશો ચાંદીને રૂપિયા 1000નો માલ 20% નફો ચડાવીને વેચ્યો, તેમના વતી લાવી કોને ચૂકવ્યું? તો આપણે ચૂકવ્યું છે. સૌથી પહેલાં તો આને 1000ના 20% કરશો, એટલે તમે કહેશો સર કેટલાનો માલ થયો? તો 1000ના 20% તમે એક્સ્ટ્રા ચૂકવો, નફો છે તો તમે કહેશો કે સર 200 રૂપિયા થાય, તો 1200 રૂપિયામાં આપણે વેચીશું. એમાં એમ કીધું છે કે સર હું 50 જે છે લારી ભાડાના તમારા વતી ચૂકું છું. લારી ભાડું, તો આની અંદર તમને દેખાતું હશે લારી ભાડું
કેટલા રૂપિયા બાળકો? તમે કહેશો 50, તો સર 1250 આપણે ચાંદની બેન જોડેથી લેવાના છે. તો આ બેનને પહેલાં તો ઉધાર વ્યવહાર છે એ ચોખ્ખું તમને ખબર પડ્યું બાળકો? તો તમે કહેશો સર એ તો ખબર પડી ગઈ, કેમ કે આમાં વ્યક્તિમાં ક્યારે પણ રોકડ શબ્દનો ઉલ્લેખ થયો નથી. એટલે તમે કહેશો સર સિમ્પલ વસ્તુ તમારે લખવાની છે, ચાંદની ખાતે ઉધાર તે વેચાણ ખાતે, અને તે તમે કહેશો સર લારી ભાડાના આપણે ચૂકવ્યા છે, તો રોકડ તો આપણી જોડે જાય છે જ, જે આપણે કવર કોની જોડેથી કરીશું? ચાંદની બેન જોડેથી. તો તમે કહેશો સર રોકડ ખાતામાં લખો 50, વેચાણ જે કરેલું છે એમાં તમે કહેશો સર 1200 રૂપિયા લખીશું, અને અહીંયા 1250. જો બાળકો આમોદની અંદર તમે ક્યારે પણ એ ધ્યાન રાખજો, ક્યારે ઉપર નીચે કર્યું, અહીંયા જે રીતે જે હતું એના કરતાં આગળ પાછળ કર્યું, અને તમે એમ કહેશો સર માર્ક આપો સ્કૂલના સરને, તો નહીં આપે બાળકો, કે ટ્યુશનના સર પણ નહીં આપે. કેમ કે એ ધ્યાન રાખવાનું છે કે આ જે ઉધાર જે છે તો ઉધારની સામે ઉધાર હોવું જોઈએ, જમાની સામે જમા, એ ખાસ રોકડની સામે રોકડ જ હોવું જોઈએ, વેચાણની સામે વેચાણની રકમ. ઉપર નીચે થશે તો માર્ક પણ ઉપર નીચે જ થશે. એટલે ધારો કે એક માર્ક મળતો હશે તો એનો ઉપરનો માર્ક આવું મળે બાળકો. આ નાની નાની વસ્તુઓ પણ બહુ અગત્યની વસ્તુઓ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આ લેક્ચર નંબર 2 સરસ રીતે પૂરો કર્યો, જેની અંદર માલ અને મિલકત અંગેના વ્યવહારો કર્યા. ત્રીજા લેક્ચર બહુ શાંતિથી સમજો બાળકો, ડિટેલમાં સરસ રીતે હું સમજાવીશ. તમે એક એક વસ્તુ લખતા જાઓ, હવે પોઝ કરો અને સરસ રીતે લખી કાઢો. જો બાળકો તમને આ વિડીયો ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરો. બીજું એક અગત્યની વસ્તુ, મને ઘણી બધી કોમેન્ટો અલગ અલગ આવે છે, જેમાંથી એક અગત્યની કોમેન્ટ જે મને લાગી કે જે તમને કહેવું જોઈએ, તમારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હવે અમે થોડાક ટાઈમ પછી આખી પ્લેલિસ્ટ મૂકી દઈશું, એટલે તમારે ક્યારે પણ કંઈ પણ જોવું હોય તો તમે પ્લેલિસ્ટ સેક્શનમાંથી જોઈને પણ જોઈ શકશો, અને વિડીયોની નીચે તમારા રિલેટેડ જે જે ટોપિકો હશે એ બધા વ્યવસ્થિત આવી જશે. તમે એના માટે અમે કામ કરી જ રહ્યા છીએ, પણ એ પછીની વાત છે. પણ ખાસ તમારે વ્યવસ્થિત પ્લેલિસ્ટ પણ જોઈ શકો અને આ રીતે પણ કરી શકો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો બાળકો. મળીશું એક નવા લેક્ચરમાં, લેક્ચર નંબર 3 માં નવી વિડીયો સાથે. ત્યાં સુધી આપણે આ પોઝ કરીને વ્યવસ્થિત લખી કાઢો.